अस्सलामु अलैकुम जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, केम छो बाळमित्रो? बाळमित्रो, आजे आपणे धोरण 6 सब्जेक्ट इंग्लिशनी अंदर लेट्स रीड मोर એટલે કે પાછળનો જે યુનિટ છે પૂરક વાચન લેટ્સ રીડ મોર એનો યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થીનીઓ, બ્યુટીફુલ બર્ડ્સની સમજ તમે કેળવી લીધી છે. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર બ્યુટીફુલ બર્ડ્સ પાઠ જોઈશું. તો વિદ્યાર્થીનીઓ, સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 1 છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. તો આ તમારે જે પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. તો વિદ્યાર્થીનીઓ, પહેલાં અહીંયા જોઈએ, આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન, રાઇટ એ બી સી ડી ઇન ધ બોક્સ, કે તમારે એ બી સી ડી બોક્સમાં લખવાના છે. અહીંયાથી પસંદ કરીને આન્સર ચૂઝ કરવાનો રહેશે. તો જોઈશું, પહેલો સવાલ, બ્લેન્ક આર ગ્રે. હવે તમને ખબર છે ગ્રે કયા, ગ્રે શું છે? તો પેરટ્સ, ડવ, ક્રો કે કુકુ. તો વિદ્યાર્થીનીઓ, જવાબમાં આવશે બી, ડવ. ડવ એટલે કે કબૂતર. બીજું, પેરટ્સ આર, પેરટ્સ આર કેવા, જો તો અહીંયા ઓપ્શન આપ્યા છે તમને, ગ્રીન, રેડ, ગ્રે કે બ્લેક. કેવા હોય છે પોપટ? જવાબમાં આવશે એ, ગ્રીન, રેડ હોય છે. તો અહીંયા લખીશું એ. ત્રીજું, બ્લેન્ક આર બ્લેક, ખાલી જગ્યા કાળા હોય છે. તો કાળા શું હોય છે? ડવ, પેરટ્સ, કુકુસ કે કોક્સ. તો હવે શું કાળા હોય છે? તો અહીંયા આવશે કુકુસ, બરાબર. તો સી જવાબમાં આવશે. તો બી એ સી. આગળ જોઈશું બીજો પેરેગ્રાફ, એમાં ક્વેશ્ચન આન્સર છે, વિચ બર્ડ હેઝ અ સ્ટ્રોંગ બીક. કોની એકદમ સ્ટ્રોંગ એટલે કે મજબૂત, બીક એટલે ચાંચ છે, કોની સ્ટ્રોંગ ચાંચ છે? તો જુઓ અહીંયા પેરેગ્રાફમાં જ છે, હિયર ઇઝ અ વુડ પીકર, ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક. કોની સ્ટ્રોંગ ચાંચ છે? તો ભાઈ વુડ પીકરની, એટલે કે લક્કડખોરની. ધ વુડ પીકર હેઝ અ સ્ટ્રોંગ બીક, આપણે પેરેગ્રાફની પહેલી લાઇનમાંથી જ જોઈને લખવાનું છે. આગળ વધીશું વિદ્યાર્થીનીઓ પેરેગ્રાફ નંબર 3માં, એમાં ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ આઉલ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, આઉલ એટલે કે ઘુવડનું વર્ણન કરો. તો તમને અહીંયા આપ્યું છે ઇટ એટલે કે આઉલ, આઉલ હેઝ અ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ અ સ્મોલ બીક, ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ, બરાબર. આઉલનું તમને અહીંયા શું આપ્યું છે? અ ડિસ્ક્રાઇબ, વર્ણન આપ્યું છે. તો તમારે અહીંયા લખવાનું, ધ આઉલ હેઝ અ બિગ રાઉન્ડ આઈઝ એટલે કે એની ગોલ ગોલ મોટી આંખો છે, અહીંયા પહેલી લાઇનમાં છે, એન્ડ અ સ્મોલ બીક, અને નાની અમથી ચાંચ છે. ઉપરથી પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. આગળ, ધ આઉલ ઇઝ અ બ્લેન્ક બર્ડ. આઉલ એટલે કે ગુવડ, ખાલી જગ્યા બર્ડ છે. તો કેવું? હાર્મફુલ, હાર્મલેસ, કેરફુલ કે કેરલેસ. તો એ છે બી, હાર્મલેસ એટલે નુકસાન નહીં પહોંચાડે એવું. બીજું, ધ આઉલ ઇઝ અ બ્લેન્ક, આઉલ એ ખાલી જગ્યા છે. તો શું છે? વોટર બર્ડ, ડે બર્ડ, નાઇટ બર્ડ કે મોર્નિંગ બર્ડ. શું છે? પાણીનું પક્ષી છે, દિવસનું છે, રાતનું છે કે સવારનું છે? તો ભાઈ નાઇટ બર્ડ એટલે કે રાત્રે જોનારું પક્ષી છે. તો આવશે સી, બી અને સી. આગળ વધીશું પેરેગ્રાફ નંબર 4. પેરેગ્રાફ નંબર 4 એની અંદર ક્વેશ્ચન આન્સર આપ્યા છે, વેર ડુ પેલિકન્સ લીવ. પેલિકન્સ ક્યાં રહે છે? તો વિદ્યાર્થીનીઓ, મેં તમને સમજાવ્યું હતું અને અહીંયા પેરેગ્રાફમાં પણ આવ્યું છે. તો આપણે જવાબ લખીશું, પેલિકન્સ લીવ નિયર બિગ લેક. અહીંયા તમને બતાવ્યું છે, જુઓ, ઇટ લીવ્સ નિયર બિગ લેક. અહીંયાથી જ તમારે લખવાનું છે કે પેલિકન્સ લીવ નિયર બિગ લેક, એટલે કે મોટા તળાવની આસપાસ પેલિકન દેખાય છે, પેરિકલ ત્યાં રહે છે. આગળ, હાઉ બિગ આર સમ પેલિકન્સ, ઘણા પેલિકન્સ કેટલા મોટા હોય છે? તો તે પણ તમને અહીંયા પેરેગ્રાફમાં બતાવવામાં આવ્યું છે, અહીંયા છેલ્લી લાઇનમાં છે. જુઓ, સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ. તો અહીંયા જવાબ આવશે, સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ. ત્યાંથી જ તમારે જવાબ લખવાનું છે, પેરેગ્રાફમાંથી જ શોધીને જવાબ લખવાનું રહેશે. તો વિદ્યાર્થીનીઓ, 4 પેરેગ્રાફ થયા, હવે આપણે એના ઓપ્શન જોઈએ. તો ઓપ્શનમાં છે, ધ પેલિકન ઇઝ અ બ્લેન્ક. પેલિકન ખાલી જગ્યા છે. તો જુઓ શું છે, વોટર બર્ડ, લેન્ડ બર્ડ, નાઇટ બર્ડ કે ડે બર્ડ. તો જવાબમાં આવશે વોટર બર્ડ, પાણીનું પક્ષી છે, મેં તમને શીખવાડ્યું હતું એટલે આવશે વોટર બર્ડ. બીજું, ધ પેલિકન હેઝ અ લાર્જ બ્લેન્ક. પેલિકનની લાંબી શું છે? તો જુઓ, નેક, બીક, બોડી કે ટંગ. શું છે? બીક એટલે લાંબી ચાંચ છે.
આગળ વધીશું વિદ્યાર્થીનીઓ પેરેગ્રાફ નંબર 5. પેરેગ્રાફ નંબર 5 ની અંદર તમને એક સવાલ આપ્યો છે, જોઈએ. વોટ ડઝ ધ વીવર બર્ડ યુઝ ટુ વીવ ઇટ્સ નેસ્ટ. વીવર બર્ડ એટલે મેં તમને કીધું હતું સુગરી, બરાબર. સુગરી પોતાનો માળો બાંધવા શું કરે છે? તો અહીંયા લખ્યું છે પેરેગ્રાફમાં કે ઇટ ઇઝ વીવિંગ ઇટ નેસ્ટ, ઇટ ઇઝ અ વીવર બર્ડ, ઇટ વીવ્સ ઇટ્સ નેટ વિથ અ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. તો આના અંદરથી તમારે જવાબ લખવાનો રહેશે. ધ વીવર બર્ડ યુઝ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ ટુ વીવ ઇટ્સ નેસ્ટ. એટલે કે સુગરી એનો માળો બાંધવા માટે નરમ પાત્રા અને તડખાનો ઉપયોગ કરે છે. તમારે ઉપર પેરેગ્રાફમાંથી શોધીને લખવાનું રહેશે. આગળ જોઈએ પેરેગ્રાફ નંબર 6. તો પેરેગ્રાફ નંબર 6 અને એના ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ગુજરાતનું સ્ટેટ બર્ડ કયું છે? તો વિદ્યાર્થીનીઓ, મેં તમને શીખવાડ્યું હતું ધ ફ્લેમિંગો ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, અને આગળ તમને પેરેગ્રાફમાં પણ આવ્યું છે, જુઓ, સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, બરાબર. તો એ છે ફ્લેમિંગો. તો લખીશું ધ ફ્લેમિંગો ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. બીજું, ડિસ્ક્રાઇબ ધ ફ્લેમિંગો. હવે ફ્લેમિંગોનું વર્ણન કરવાનું છે, પણ મેં તમને શીખવાડ્યું હતું. તો લખીશું ધ ફ્લેમિંગો હેઝ અ લાઇટ પિંક ફેધર્સ, એટલે કે આછા ગુલાબી પીછા છે, લોંગ નેક, લાંબી ગરદન છે, એન્ડ અ લોંગ લેગ્સ, અને લાંબા પગ છે, બરાબર. તો આ છે ફ્લેમિંગોનું વર્ણન. એ તમારે આગળ અહીંયાથી જોઈને લખવાનું રહેશે. જુઓ, ઇટ હેઝ અ લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ અને પિંક ફેધર, બરાબર. પેરેગ્રાફમાં જ છે, થોડું વિદ્યાર્થીનીઓ ધ્યાન આપશો, પેરેગ્રાફ વાંચશો એટલે તમને આન્સર ખબર પડતા રહેશે. આગળ જોઈએ, ધ બ્લેન્ક ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ફરીથી પૂછ્યું છે સ્ટેટ બર્ડ કયું છે, તો જવાબમાં આપણે લખીશું ફ્લેમિંગો, ડી. આગળ, ધ ફ્લેમિંગો ઇઝ અ બ્લેન્ક. તો જુઓ, ફ્લેમિંગો શું છે? ડે બર્ડ, નાઇટ બર્ડ, વોટર બર્ડ કે લેન્ડ બર્ડ. તો ફ્લેમિંગો પણ છે વોટર બર્ડ, પાણીનું પક્ષી છે, એટલે લખીશું સી. તો ડી અને સી અહીંયા તમારા પેરેગ્રાફ પૂરા થાય છે. વિદ્યાર્થીનીઓ, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, નેમ ધ બર્ડ. પક્ષીઓના નામ આપો. તો જુઓ, ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈઝ. મોટી મોટી આંખોથી જોઈ શકે છે. તો આવશે આઉલ. ઇટ પિક્સ ઇન ધ વુડ, ધ વુડ પીકર. ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ બીક. તો આવશે પેલિકન, માછલી પકડે છે ચાંચમાં. મેં તમને સમજાવ્યું હતું. ઇટ્સ વીવ્સ ધ નેસ્ટ વિથ ધ સોફ્ટ સ્ટ્રોઝ એન્ડ લીવ્સ ગ્રાસ. તો શું કહે છે કે માળો બાંધે છે લીલા પાંદડાઓથી ને તણખાઓથી. તો આવશે વીવર બર્ડ, એટલે કે સુગડી. આગળ, ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ગુજરાતનું સ્ટેટ બર્ડ, તો આવશે ફ્લેમિંગો. પછી છે, ઇટ ઇઝ ધ ગ્રીન ઇન કલર, ઇટ હેઝ અ રેડ બીક. કલરમાં કેવું છે? ગ્રીન છે, અને લાલ કલરની ચાંચ છે. તો આવશે પેરોટ, એટલે પોપટ. ઇટ ઇઝ અ બ્લેક ઇન કલર, ઇટ સિંગ સ્વીટલી. જુઓ, કલરમાં કેવું છે? કાળું છે, અને મીઠું મીઠું ગાય છે. તો શું આવશે? કુકુ, એટલે કે કોયલ, બરાબર. પછી છે, ઇટ ઇઝ અ ગ્રે ઇન કલર, કલરમાં ગ્રે છે, એટલે આવશે ડવ. ડવ એટલે કબૂતર. તો વિદ્યાર્થીનીઓ, આ પક્ષીઓના થોડાક તમને ટૂંકા વર્ણન આપ્યા છે અને એના તમારે સામે નામ લખવાના રહેશે. આગળ જોઈએ પ્રશ્ન 3, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો જુઓ, પહેલું છે, બર્ડ્સ લીવ ઇન સિટીઝ, કે પક્ષીઓ સિટીમાં રહે છે. તો આવશે ફોલ્સ. ક્રોઝ એન્ડ કુકુઝ આર ગ્રે, બરાબર. તો આવશે ફોલ્સ, એ લોકો ગ્રે કલરના નથી. અ પેલિકન મેક અ હોલ ઇન ધ ટ્રંક ઓફ ટ્રી, કે પેલિકન જે છે એ ઝાડમાં કાણું કરી શકે છે. તો એ પણ આવશે ફોલ્સ. આગળ, અ વીવર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. વીવર બર્ડ એ નાઇટનું બર્ડ છે. તો એ પણ આવશે ફોલ્સ. ધ ફ્લેમિંગો ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ફ્લેમિંગો એ સ્ટેટ બર્ડ છે. તો આવશે ટ્રુ. આગળ, ધ પેરોટ ઇઝ રેડ. પેરોટ એટલે કે પોપટ લાલ કલરનો હોય છે. તો આવશે ફોલ્સ. પોપટની તો ખાલી ચાંચ લાલ હોય છે, બરાબર, અને પોપટ લાલ કલરનો હોતો નથી આખો. ધ પેલિકન હેઝ અ લાર્જ બીક. પેલિકનની લાર્જ એટલે કે મોટી ચાંચ છે. તો આવશે ટ્રુ. તો વિદ્યાર્થીનીઓ, આ છે ટ્રુ ફોલ્સ. તો વિદ્યાર્થીનીઓ, તમને પેરેગ્રાફ પછી મેં નેમ ધ બર્ડ અને ટ્રુ ફોલ્સ કરાવી દીધા. હવે પ્રશ્ન 4 અને છેલ્લો પ્રશ્ન છે, ડ્રો યોર ફેવરિટ બર્ડ ઓર એનિમલ. તમારે અહીંયા
સ્વાધ્યાયપોથી પાના નંબર 57 પર તમારું ફેવરિટ પક્ષી અથવા તો એનિમલ એટલે કે પ્રાણી બેમાંથી કોઈ પણ એક ફક્ત ડ્રો કરવાનું રહેશે, કલર કરવાનો નથી. તો વિદ્યાર્થીઓ, આની સાથે આપણો લેસન નંબર 2 બ્યુટીફુલ બર્ડ સ્વાધ્યાયપોથી કાર્ય પૂર્ણ થાય છે. આગળનો અભ્યાસ આવતા તાસમાં કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.